कांग्रेस ना पूर्व अध्यक्ष राहुल गांधी सूरत पहुंची चुक्या छे अने कोर्ट में हाजरी आपी। सूरती कोर्ट में चाली रहेला केस मामले कोर्ट में हाजरी आपवा माटे सूरत पहुंच्या छे। लोकसभा चूंटणी दरमियान राहुल गांधी आपेला विवादित निवेदन मामले फरियाद करवामां आवी हती। आ मामले भाजपा धारासभ्य पूर्णेश मोदीए केस कर्यो हतो। जे मामले फरियाद पक्षनी जुबानी पूर्ण थई गई छे अने राहुल गांधी आजे सूरत आव्या छे। प्रदेश कांग्रेसना नेताओए राहुल गांधीनुं स्वागत कर्यु हतुं। सीधा देशो चेतन वासे सूरत खाते चेतन सूरत कोर्ट में चाली रहेला केस मामले सूरत पहुंचा छे राहुल गांधी। शुं छे वधु अपडेट? आज चोक्कसथी 3 वर्ष अगाउ राहुल गांधीए मोदी समाज विरुद्ध टिप्पणी करी हती, जेने लईने सूरतना धारासभ्ય पुणેશ મોદી द्वारा सूरत कोर्टमां एक केस दाखल कर्यो हतो। अत्यार सुधीनी कार्यवाहीनी जो वात करीए तो पुणેશ મોદીનું निवेदन लई लेवामां आव्युं छे, ज्यारे राहुल गांधीनुं निवेदन बाकी हतुं, जेने लईने आजे राहुल गांधीने सूरत कोर्टमां हाजर रहेवानुं फरमान हतुं। जेने लईने आजे राहुल गांधी सूरत कोर्टमां हाजर थई गया छे अने तेमनी जे जुबानी छे ते जुबानी अहीं चाली रही छे। खास करीने जो वात करीए तो पोलीसनो पण तो बंदोबस्त अहीं गोठवी देवामां आव्यो छे। आपनी साथे पत्रकार तेजस मोदी जोड़ाया छे, तेमनी साथे आपणे वातचीत करीशुं। जी कोर्ट कार्यवाही चाली रही छे, कया प्रकारनी कार्यवाही चाली रही छे? आजे जुबानी पण छे, आने फर्धर स्टेटमेंट कहेवामां आवे छे FS, एटले कोईपण ज्यारे कोईपण आरोपी सामे गुनो दाखल थतो होय, फरियाद दाखल થતી હોય ત્યારે જે રીતે ફરિયાદ પક્ષનો ગુનો જે સંદર્ભેનું નિવેદન લેવામાં આવતો હોય છે, તેમના સાક્ષીઓનું નિવેદન લેવામાં આવતું હોય છે, તેવી જ રીતે જેની સામે આરોપ છે તેમનું પણ નિવેદન લેવામાં આવતું હોય છે। કોર્ટે સમન્સ આપ્યું હતું, કોર્ટે આદેશ કર્યો હતો, કોર્ટના આદેશને પગલે રાહુલ ગાંધી આજે આવ્યા છે, પરંતુ જોવાનું છે કે તેઓ પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપે છે કે નહીં। જો ફાઇનલ સ્ટેટમેન્ટ તેઓ આપે છે તો ભવિષ્યમાં તેમને ક્રોસ ક્વેશ્ચનિંગ માટે જે આરોપી પક્ષ ફરિયાદી પક્ષે તેમને બોલાવી શકે છે, એટલે મૂળ વાત એ છે કે આજે તેમનું જે ફાઇનલ સ્ટેટમેન્ટ છે એ થશે કે નહીં। કોર્ટનું સમન્સ એટલે તેઓ આવ્યા છે, પરંતુ સ્ટેટમેન્ટ આપે છે કે નહીં તે જોવું રહ્યું, અને જો સ્ટેટમેન્ટ નથી આપતો તો તેમના જે સાક્ષીઓ છે તેમના નિવેદન લેવાશે, અને એ નિવેદન આ કિસ્સાની અંદર એવું હોય છે કે જ્યારે પણ ફર્ધર સ્ટેટમેન્ટ માટે જે પણ વ્યક્તિ આવતા હોય છે તેમને અગાઉ જે કાર્યવાહી થઈ છે, કારણ કે રાહુલ ગાંધી આ કાર્યવાહીથી દૂર રહ્યા છે। પહેલી વખત 10 ઓક્ટોબર 2019 રોજ તેઓ આવ્યા હતા, ત્યારબાદ તેઓ આ કોર્ટમાં આવ્યા નથી। શું કાર્યવાહી થઈ છે, સાક્ષીઓને શું નિવેદન લેવાયા છે, ફરિયાદ પક્ષે શું નિવેદન આપે છે તે તેમને વાંચી સંભળવામાં આવે છે, અને ત્યારબાદ તેઓ પોતાનું ફાઇનલ સ્ટેટમેન્ટ આપવા તૈયાર છે કે નહીં તે સવાલ પૂછવામાં આવે છે કોર્ટ તરફથી। કોર્ટના જો જવાબમાં તેઓ ઇનકાર કરતા હોય છે કે મારે ફાઇનલ સ્ટેટમેન્ટ નથી આપવું, તો જે સાક્ષીઓ છે તેના નિવેદન લેવામાં આવશે અને રાહુલ ગાંધીને જવા દેવામાં આવશે। જોવાનું એવું છે કે મીડિયાની અંદર એન્ટ્રી આપવામાં નથી આવી, એટલે હજુ સુધી જાણી શકાયું કે કોર્ટની પ્રોસીડિંગમાં શું થયું છે, પરંતુ આ બે તબક્કાઓ રહ્યા છે કે આ તો ફાઇનલ સ્ટેટમેન્ટ એવું આપશે અથવા તો નહીં આપે। પરંતુ એક મહત્વની વાત છે કે જ્યારે સુરત એરપોર્ટ પર તેઓ પહોંચ્યા ત્યારે સૌ પ્રથમ તેઓ તેમના જે વકીલ છે તેમને મળ્યા અને તેમની સાથે પણ 10 થી 15 મિનિટ વાતચીત કરી, તો શું મુદ્દાઓ હોઈ શકે, શા માટે પહેલાં વકીલને મળ્યા? ગઈકાલથી જ્યારથી કોર્ટની અંદર હાજર થવાની તેમને તારીખ મળતી ત્યારથી કિરીટ પાનાવાલા સાથે તેઓ સતત સંપર્કમાં હતા, તેઓ વાતચીત કરી હતી, પરંતુ ફોન પર વાતચીત કરી હતી આ તમામ, ગઈકાલે પણ સાંજે પણ તેમની સાથે વાતચીત થઈ હતી। આજે સવારે જ્યારે આવ્યા ત્યારે તેમને બ્રીફિંગ કરવામાં આવ્યું છે કે કોર્ટની પ્રોસીડિંગ શું છે, ફેસ ટુ ફેસ બ્રીફિંગ હતું, કિરીટ પાનાવાલાએ તેમને સમજાવ્યું છે કે કોર્ટની અંદર આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે, કોર્ટમાં તમારે હાજર થવાનું છે અને હા કોર્ટમાં તમને આ સવાલ પૂછી શકે છે અથવા તો આ પ્રકારની કાર્યવાહી કોર્ટની હોય છે જેમાં તમારું સ્ટેટમેન્ટ તમારે નોંધાવવું છે। રાહુલ ગાંધી પોતાનું નિવેદન નોંધાવવા માંગે છે કે નહીં તે પણ મહત્વનો મુદ્દો રહે, તેમને સમજાવવામાં આવ્યા છે, સમજાવ્યા બાદ કારણ કે કોર્ટની અંદર વકીલ જે રીતે કહેતા હોય છે તેમના અસલ રીતે કામ કરતા હોય છે, નિવેદન આપતા હોય છે, તો સ્વાભાવિક છે કે રાહુલ ગાંધીના વકીલ તેમને સમજાવ્યા છે કે કઈ રીતે તેઓએ નિવેદન આપવાનું છે, કોર્ટ શું તમને સવાલ પૂછી શકે છે આ સંદર્ભે, જે ફરિયાદ પક્ષ છે તેના વકીલ જો કોઈ સવાલ મુદ્દો ઉપસ્થિત કરતો ત્યારે તેવા સમયે શું કહેવું, આ તમામ જે બાબતો છે તેમને લગભગ 15 થી 20 મિનિટ જે એરપોર્ટના VIP લોન છે તેમાં સમજાવવામાં આવ્યું છે। જો ફર્ધર સ્ટેટમેન્ટ આપવાનું છે તો એમાં કઈ રીતે ફર્ધર સ્ટેટમેન્ટ આપવું તે પણ મહત્વનું છે, એટલે આ રીતે જે બ્રીફિંગ છે તે તેમને કરવામાં આવ્યું છે અને તેઓ અત્યારે કોર્ટની અંદર પોતાની જે પ્રોસીડિંગ છે તેમાં જોડાયા છે।